વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ વિષય ગુજરાતી, પાઠ 16, માતૃ હૃદય. તેના લેખક છે કનૈયાલાલ રામાનુજ અને તેનો પ્રકાર છે સાહસ કથા. હવે આગળના વિડીયોમાં પાઠની સમજ લીધી, હવે આપણે દેખીશું ભાષા સજ્જતા. ભાષા સત્તામાં ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ, દેખો હું વાક્ય વાંચું છું, સમજો કે નામ પદ ક્રિયાપદ ઓળખાતા આપણે શીખ્યા. હવે આપણે આકાર, રંગ, ગુણ વગેરેની વિશેષણ જે બતાવે છે એની સાથે જે ક્રિયા થાય તેને ક્રિયા વિશેષણ કહીએ. દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આજીવન ઝઝૂમવું પડ્યું, તો આજીવન. પેલું બાળક પણ ધીમું ધીમું ફૂલડા છૂટતું હતું, ધીમું ધીમું. બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું, તો વહાલપૂર્વક. કોણ જાણે ક્ષણમાં શું બનશે, તો ક્ષણમાં. સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપી આવી ગયું હતું, તો ઝડપી. તા લીટા દોરેલા જે શબ્દ છે એ ક્રિયાપદ સ્થિતિ બતાવે છે કે બાળકે તેને ગોદમાં તેડી લીધું. આવી એકલી ક્રિયા ઘટના સ્થિતિને આખ્યાત કહેવાય છે, એ આપણે સમજી શકીશું. તો આ વહાલપૂર્વક તેડી લીધું, લખાય કે બોલાય કે તેડી લીધું, વહાલપૂર્વક. આ શબ્દ પ્રયોગ સામાન્ય રીતે ન કરાય. ક્રિયા વિશેષણ બે વાર વપરાય છે, એનો ખાસ ઉપયોગ. નીચેનું વાક્ય આપણે વાંચીએ કે આંધળા માજી પડ્યા પડ્યા બૂમો પાડતા હતા. તો પડ્યા પડ્યા શબ્દ એક વાર લખીએ તો ક્રિયા સ્પષ્ટ રીતે નથી થતી. આંધળા માજી પડ્યા બૂમો પાડતા હતા એવું વાક્ય સાચું નથી, પણ તમે બે વાર લખો જેને કારણે ખૂબ અંત્ય એવો અર્થ આવે. દાખલા તરીકે બા ઉતાવળી ઉતાવળી ગઢની બહાર નીકળી, તો ઉતાવળી ઉતાવળી આવી રીતના તેને સમજાવશે. કે હંસો નિરાતે બેઠા બેઠા થાક ખાય છે, કાગડાભાઈ તો ફૂલાતા ફૂલાતા પાછા વલડા પર ચડ્યા. આ પ્રમાણે હવે તમને એક કહેવત આપેલી છે, તેનો તમારે અભ્યાસ કરવાનો છે કે જનસેવા એ જ પ્રભુ સેવા, મહેમાન એટલે ભગવાન, ક્ષમા ધર્મ એ સાચો જીવન ધર્મ છે. તો આવા વાક્યને જીવનના અનુભવ બોધરૂપે મુકાયેલા ઘણું બધું સમજાવી દે છે. આ ગુજરાતી ભાષા પ્રચલિત છે, આ કહેવત કહેવાય. કહેવતની મુખ્ય વિશેષતા એ છે કે આખી પ્રજાનો અનુભવ જીવન બોધરૂપે પ્રગટ થાય છે. કહેવત વારંવાર વાપરવાથી પ્રચલિત બને છે. ચલણી બનેલું સૂત્રાત્મક વાક્ય અનુભવના બળે સ્વીકારાય છે. રૂઢિપ્રયોગ ભાષાની લાક્ષણિક પ્રયોગ હોય તે અનિવાર્ય છે. કહેવતમાં ભાષાનો સીધો ઉપયોગ થાય છે. સૂત્રાત્મકતા, પ્રાસ, સંક્ષિપ્તતા, ચિત્રાત્મકતા કહેવત સચોટ બને છે. દાખલા તરીકે સંપત્યાજમ. સાદા અર્થમાં વાક્ય વપરાતા કહેવતનો અનુભવ બહુ મહત્વનો છે. સંપીને દેવાથી શાંતિ મળે છે, સૌને અનુભવ છે. અનુભવ આ કહેવતમાં ત્રણ શબ્દો સૂત્રાત્મક રીતે પ્રાસથી રજૂ થતા હોવાથી યાદ રહી જાય છે. આખી પ્રજામાં કહેવત પ્રચલિત થઈ હોવાથી સંપની આવશ્યકતા કે ઉપયોગીતા રજૂ કરવાની હોય ત્યારે કહેવત સમર્થન પ્રયોગ થાય છે. કહેવતમાં ચિત્રાત્મકતા પણ હોઈ શકે. સાપે છછુંદર ગળ્યા જેવું થયું, સાપ છછુંદરને નથી ગળી શકતો કે નથી બહાર કાઢીને ફેંકી શકતો, એવી અનિર્ણયાત્મક વિષમતાનું ચિત્ર આને કહેવત દ્વારા પ્રત્યક્ષ થાય છે. હવે આપણે દેખીશું વિકલ્પો. ભાષ અભ્યાસના પ્રશ્નોત્તરમાં અપંગ તનના અને મનના નહીં એટલે મનની મક્કમ બહુ મોટી વાત છે. બાઈ કરકઠરિયા વીણવા નીકળી હતી, કારણ કે સાંજે રાંધવા માટે તે જરૂરી હતું. બાળકની નજર સામે ભેખડના પથ્થર પર પડી એટલે ગલુડિયું દેખાતું હતું. માતૃદય પાઠમાં વધારે તો શેની વાત છે? માતાના પોતાના બાળક પ્રત્યે ખૂબ પ્રેમની. સવાલના જવાબ. એક, ગિરનાર કોની જેમ બેઠો છે? ગીર અવધૂતી કોઈ વૈરાગી સાધુની જેમ. બે, પ્રાગટ ફૂટે એટલે માલધારી શું કરતા હતા? ભેંસો અને બીજા ઢોરોને ચરાવવા લઈ જતા હતા. ત્રણ, માલધારી સ્ત્રીનો જીવ કેમ અડધો થઈ ગયો? માલધારી સ્ત્રીનું બાળક તેની પાછળ આવતું હતું. સ્ત્રી કરગઠરિયા વીણતા બાળકને ભૂલી ગઈ. જ્યારે તે સિંહણની ઢકણ ગરજ સાંભળી ત્યારે તેને પોતાનું બાળક યાદ આવ્યું અને તેનો જીવ. સિંહણે બાળકને કેટલી દૂર હતી? બાળક 7-1 ફૂટ જેવી દૂર હતી. પાંચ, આખરે બંને માતાએ શું કર્યું? એકબીજા સામે આંખ મિલાવી પોતપોતાના શિશુ બાળકોને લઈને માલધારી નેસમાં અને સિંહણ બોર્ડમાં જતી રહી. સ્વાધ્યાયના પ્રશ્નોત્તર. પ્રશ્ન નંબર 1, માલધારી સ્ત્રી શું કામ કરતી હતી? સવારે દહીં વલોવતી, સાંજે બળતણ વીણવા ગીરના જંગલોમાં નીકળી પડતી. બાળક માતા પાસેથી કેમ પાછળ રહી ગયું? માતા સૂકા લાકડા વીણતી વીણતી
આગળ ચાલી ગઈ. તેનું બાળક ફૂલડા છૂટતું ધીમે ધીમે ચાલતું હતું, તેથી પાછળ રહી ગઈ. બાળક પોતાની સાથે નથી એવી માતાને ક્યારે ખબર પડી? સૂકા લાકડા વેચતી માતાએ સિંહણની ડહકણ સાંભળી પોતાનું બાળક સાંભળ્યું, પોતાની આસપાસ બાળકને ન જોયું ત્યારે માતાને ખબર પડી. માતાને કયું દ્રશ્ય જોઈને ધરતી ગોળ ગોળ ફરતી લાગે છે? એક બાજુ માલધારી સ્ત્રીનું શિશુ બાળકને રમાડી રહ્યું હતું, બીજી બાજુ સિંહણ તેના બચ્ચાને જોઈને નજીક આવી ગઈ. માલધારી સિંહણની આ ભયાનક દ્રશ્ય ધરતી ગોળ ગોળ ફરતી લાગી. શિકાર માટે ગયેલી સિંહણ શિકાર કર્યા વિના શા માટે પાછી ફરે છે? શિકાર કરવા ગયેલી સિંહણ માનવ બાળની ગંધ આવી, તેથી સિંહણે પોતાના વ્હાલ સોયા બચ્ચાને રક્ષણ સામે શિકાર કર્યા બોર તરફ. છ, માલધારી સ્ત્રી અને સિંહણ બંને વચ્ચે પાયાનું સામ્ય કયું છે? શા માટે? માલધારી સ્ત્રી અને સિંહણ બંને માતા છે. એક મનુષ્ય છે, બીજી પશુ છે. બંનેના ખોળિયા જુદા છે, પણ માતાની મમતા અને પ્રેમ તો સમાન જ રૂપે છે. સાત, માનવ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌના સરખા. આ પંક્તિનો અર્થ સમજાવું કે બાળક બગલમાં સિંહનું બાળ છે. એક બાજુ બાળકની માતા હતી, બીજી બાજુ સિંહણ છે. પરિસ્થિતિ તંગ હતી. સદભાગ્યે માતાના સમજવાથી બાળકે સિંહને બાળને મૂકી દીધું, પોતાની મા પાસે દોડી ગયું. બંને માતાઓ આંખો મળી ગઈ. બંને માતૃ હૃદય જાણે કંઈક વાત થઈ ગઈ હોય. બંનેના હૃદયમાં શિશુ પ્રત્યેની મમતા જોવાય. પ્રશ્ન નંબર બે, શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો કે માલધારી. માલધારીઓ ડુંગરના ઢાળ ઉપર ઢોર ચરાવે છે. બલિહારી કુદરતની બલિહારી છે કે જાનવરોમાં પણ પ્રેમ માનતા હોય છે. અસ્તિત્વ, ગીધનું પંખીઓનું અસ્તિત્વ હવે જોખમમાં છે. પરિવર્તન, ચાણક્યની વાત સાંભળી ચોરોનું હૃદય પરિવર્તન થઈ ગયું. નેસ, ગીરના ભરવાડો નેસમાં રહે છે. શિશુ, નાના ભોળા શિશુ સૌને વાલા લાગે છે. રૂઢિ પ્રયોગના અર્થ, આંખે ચક્કર આવવા, ભાન ગુમાવવું, જીવ અડધો થઈ જવું, ચિંતા વિવળ થવી, દિલનો ટુકડો હોવો, ખૂબ વાલ હોવો. શબ્દનો અર્થ આપો. કરગઠરિયા, બળતણ. પ્રાગટ ફૂટવું, સવાર્થો, ઓશાણ, યાદ, ખોળિયું, શરીર. નીચેના વાક્યમાં ક્રિયા વિશેષણ શોધો. અમે બિલ્લી પગે આગળ વધ્યા તો બિલ્લી પગે. એક સંન્યાસી શાંતિથી ચાલે આવે છે તો શાંતિથી. માણસો ટપોટપ મરવા લાગી ગયા તો ટપોટપ. કોચલા પાણીમાં આમ તેમ ઝોલા ખાઈ રહ્યા તો આમ તેમ. પેલો માણસ ટાઢથી થરથરી ધ્રુજી રહ્યો છે તો થરથર. પ્રશ્ન નંબર છ, સૂચના પ્રમાણે કરો. મા શબ્દ સાથે સંકળાયેલા શબ્દની યાદી. સ્નેહ, વહાલ, મમતા, મમત્વ, હેત, પ્રેમ. તમારા શિક્ષક માનો મહિમા દર્શાવતી કહેવત પંક્તિઓ જાણો. મા તે મા, બીજા બધા વગડાના વા. બાપ કરજો, બાપ મરજો, પણ મા ના મરજો. હવે આ પંક્તિઓને જાણો કે કોઈના મા મળશો મા બાપ, ગંગાના નીર તો વધે ઘટે, સરખો પ્રેમનો પ્રવાહ, જનનીની જોડ સખી નહીં જડે દેલો, મીઠા મીઠા વિના મોળો કંસાર, માત વિના સૂનો સંસાર, પછી કોણ પોતાનું દૂધ, મા હેતવાળી દયાળી જ માતું. હવે તમારી માને તમને ગમે તે પાંચ છ વાક્ય લખો કે મારી માં મને ગમે છે, કોઈ પણ તોલે, ગમે તે રીતે મને વસ્તુ જોઈએ તે લાવ્યા લે છે, મા તે મા, બીજા બધા વગડાના વા, હું ફરિયાદ કરું તારે ફરિયાદ કરતી નથી, મા ઘરમાં સૌને પ્રેમ આપે છે, પ્રેમ આપવો એનો મંત્ર છે, ભગવાનને જોયા, પણ મારી મા તો ભગવાનનું રૂપ જ છે. તો દરેક વિદ્યાર્થીએ આવી જ રીતના તમારે આ પાઠ આખો ગુજરાતીની નોટની અંદર સુવાચ્ય અક્ષરે લખવાનો રહેશે. અસ્તુ.